નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. વડોદરા શહેરના કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજ નજીક આવેલા દેવસ્થાન ટ્રસ્ટ ગાયકવાડ પરિવાર સંચાલિત પંચમુખી હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. જે ઉજવણી અંતર્ગત આજે શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદીનું આયોજન કીર્તિ મંદિર સંકુલમાં કરવામાં આવ્યું હતું, જેમાં 5,000થી વધુ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી. સૌથી પહેલાં તો સર્વ ભક્તજનોને મારા જય શ્રીરામ. કાલાઘોડા પંચમુખી હનુમાન મંદિર દેવસ્થાન ટ્રસ્ટ, હું સુધીર મહારાજ પોતે, જે આપણે ચૈત્ર સુદ પૂનમ ગુરુવારે જે 8-6 તારીખે હનુમાનજી મહારાજનો જન્મોત્સવ ગયો હતો, એ જન્મોત્સવ બાદ હર 2-3 દિવસની બાદ આપણે ભંડારો અહીંયા ભવ્ય કીર્તિ મંદિરની અંદર આયોજન કરવામાં આવતું હોય છે, જે આજરોજ 10 તારીખે આપણે આયોજન કર્યું છે. અમારે ગઈકાલ રવિવારે આયોજન કરવાનો વિચારણા હતી, જેથી કરીને લોકો આવી શકે. રવિવારની ઓલમોસ્ટ બધા લોકોની રજા હોય તો એમને પ્રસાદીનો લાભ મળી શકે, પરંતુ ગઈકાલે ચતુર્થી હોવાના કારણે લોકો ના આવી શકે એવું અમને માહિતી મળતા અમે આજે એને વિચાર કર્યો કે આજે આપણે ભંડારો રાખી દઈએ. બપોરે 12:30 વાગ્યાથી આપણો ભંડારો શરૂ થયો હતો. 5-7 હજાર માણસ જમણવાર કરીને ગયા છે. દાદાની પ્રસાદીનો લોકો બહુ જ લાભપૂર્વક એમનો લાભ લે છે. લોકોને બહુ પ્રસાદી ચાવથી લોકો આવીને એમનું પ્રસાદી લે છે, અને ઘણા એવા મોટા વક્તાઓ દાતાઓ બધા આવે છે કે લોકોને એવું છે કે ભગવાન હનુમાનજી મહારાજની પ્રસાદી છે, જે બધા ભગવાનની પ્રસાદી ખાઈને લોકોને જે અનુભવ થાય છે, આનંદ થાય છે, એ વ્યક્ત લોકો કરતા હોય છે કે મહારાજ તમારા તેની દાળ બહુ સુંદર હોય છે, શાકનો સ્વાદ બહુ સુંદર હોય છે. લોકોને ખૂબ આનંદ થાય છે અને અમને પણ બહુ આનંદ થાય છે. બસ આવી જ રીતે હનુમાનજી મહારાજના પ્રસાદી લોકો ગ્રહણ કરે અને લોકો સારી રીતે રહે, જીવન પોતાનું જીવે એવા મારી શુભકામનાઓ. જય શ્રી રામ.